22 સંવત 2504 આસો સુદ નોમ મંગળવાર તારીખ 10/10/18 દેના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસા શાસ્ત્રમાં જીવ અજીવ અધિકારની ગાથા 36 નો ભાવાર્થ અને શ્લોક 30 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન શ્રી સમયસા શાસ્ત્ર પરના 19મી વખતના સ્વર્ણ પ્રવચન નંબર 104 નમો નોય સૌરિયંતાણ નમો નોય સૌદાન નમો નુવિ સૌ આયુર્યાન નમો નુવિ સૌ જયાન નમો નુવિ સૌ ત્રિકાળવતિ શ્રાવણ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યં જયંતિ યોગિન કામદં ઔષધં ચૈવ ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમૌ મંગળમ કુંકુંડારિ ઉજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સુમતિ સ્વાહાય સ્વાનુ ભૂત્યાચાસ્તિ ચિત્સ્વાય ભવાય સર્વાણા ભાવ આપશે એની ઝીણી વાત છે થોડી. આ મૂળ કર્મ એક જળ મૂળ કર્મ છે આત્માના ક્ષેત્રમાં. જ્યાં આત્મા છે ત્યાં એક ક્ષેત્ર અવગાહી મૂળ કર્મ જળ છે. તે જળ ઉદ્ગણ દ્રવ છે. એ મૂળ કર્મ આત્મા છે ત્યાં એક ક્ષેત્ર રહેલું મૂળ કર્મ જળ છે. તેનો ઉદય કલુષિત ભાવરૂપ છે. એટલે કે મૂળ કર્મનો ઉદય છે એ તો જળની પર્યાય ભલે, પણ આત્મામાં એની દેખાવ થાય છે ઉપયોગમાં એ મલિન પરિણામ છે. ચાહે તો શુભ શુભ ભાવ હો, દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો ભાવ હો કે દયાદાનનો ભાવ હો, પણ એ ભાવ મોહ કર્મના ફળરૂપ મલિન ભાવ છે. આવી વાત છે. છે એ મલિન ભાવ છે. તે ભાવ પણ મૂળ કર્મનો ભાવ હોવાથી જળ કર્મના નિમિત્તના સંબંધે એ શુભ શુભ ભાવ, જે મલિન ભાવ, એ જળ કર્મનો ભાવ હોવાથી તે જળનો છે, આત્માનો નહીં. આકરું કામ કરું. વિકાર તે ભાવકનો ભાવ છે. જળ કર્મ છે ભાવક, ભાવ કરનાર, અને શુભ શુભ ભાવ એ ભાવ મલિન ભાવ એ ભાવકનો ભાવ છે, કર્મનો ભાવ છે, જળનો ભાવ છે, ચૈતન્યનો સ્વભાવ નહીં. આવું જીણું છે બાપા. એ ભાવ મૂળ કર્મનો ભાવ પૂતગળનો જ વિકાર છે, ભાવકનો ભાવ. તે જ્યારે આ ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે, ચૈતન્ય જે શક્તિ છે એ તો ધ્રુવ ત્રિકાળ છે, પણ એની વ્યક્તિ જે પ્રગટ જ્ઞાન જેમ કર્મના નિમિત્તનું વ્યક્તપણું મલિનતા છે, એમ ભગવાન ચૈતન્ય શક્તિનું પ્રગટપણું જાનંદેખમ પર્યાય છે. જીવનો વિષય છે ભાઈ. જેમ એ જળ કર્મનો ફળ મલિન ભાવ છે, એ જળનો વ્યક્ત ભાવ છે, એમ ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ એની વ્યક્તિ જાણવા દેખવાની મતિશ્રુતનો પર્યાય વ્યક્ત પર્યાય છે. એમાં ઉપયોગના અનુભવમાં આવે છે. જ્યારે આ ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે, હા હા હા,
એટલે કે જાણક દેખન જે શક્તિની વ્યક્તિ પ્રગટ દિશા એના ઉપયોગમાં જયારે મલિન ભાવ જયારે આવે છે, જીણું છે થતું સાધારણ માણસને તો ખબર ન મળતું. ભક્તિ કરો ને પૂજા કરો ને વ્રત કરો થઈ જશે ધર્મ, ધૂળમાં એ નથી ત્યાં. દેવગુરુ શાસ્ત્ર ની ભક્તિ કરો બસ, રાગ છે. રાગ તો કર્મના નિમિત્ત નો ભાવક નો ભાવ છે, એ તારો ભાવ નહીં. એ પર્યાય છે પણ દ્રવ્યનો સ્વભાવ નથી, દ્રવ્યનો ચૈતન્યનો એ સ્વભાવ નથી. ચૈતન શક્તિનું વ્યક્તપણું તો જાણવું દેખણ એનું વ્યક્તપણું છે, એનું વ્યક્તપણું રાગનું વ્યક્તપણું થાય એવું એનું સ્વરૂપ નથી. હા, કીધું નહી સ્વરૂપમાં પર્યાયમાં થાય છે, પરના કારણે થાય છે, પરનું લક્ષ રહે છે જાણવાના ઉપયોગમાં. વિચાર કર્મનો ભાવકનો ભાવ પણ ઉપયોગ ત્યાં છે, તેથી ત્યાં મલિન ઉપયોગ દેખાય છે. દેખાય છે ખરેખર વસ્તુ ક્યાં થાય છે? એ પર્યાયમાં દેખાય છે, પણ પર્યાયમાં દેખાય છે એ જળનો ભાવ દેખાય છે, એ ચૈતન્ય સ્વભાવનો ભાવ નથી. ઘણી વાત છે બાપુ, ના એનો નથી. એને ચૈતન્ય જાણક સ્વભાવ, દેખન સ્વભાવ, એનું વ્યક્તપણું તો જાણવા દેખવાનું એનું વ્યક્તપણું છે, એનું વ્યક્તપણું વિકારનું વ્યક્તપણું. ઘણી વાત ભાઈ, માર્ગ જીણો બાપુ. હા હા, વિતરાગ માર્ગ બહુ ઝીણી વાત છે. હા હા, અહીં બે પ્રકાર કયા કે છે, જો ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે. જોયું ભગવાન આત્મા ભાઈ, આ તો જૈન ધર્મ એ વસ્તુનો સ્વભાવ. હા હા, એને સમજવા માટે તો અનંત પુરુષાર્થ જોઈએ. હા, એ કઈ સાધારણ રીતે મળી જાય. હા, કે શું કે છે, ચેતનના ઉપયોગના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ, જોયું પર્યાય વિકારી થઈ રાગારી મલિન દેખાય છે. પર્યાયમાં મલિનતા થઈને દેખાય છે, ખરેખરી ચૈતન શક્તિની વ્યક્તતાનો એ ભાવ નથી, એ કર્મના ઉદયની વ્યક્તતાનો એ ભાવ મલિન છે. હા હા, આવી વાત ક્યાં, નવરાશ ક્યાં માણસને કોણ છે અને શું છે. એક બાજુ ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાન અને દર્શનના સ્વભાવથી ભરેલો ભંડાર, એની વ્યક્તતા એ કહે છે, જો એ ચૈતન્ય શક્તિની વ્યક્તિ વિકારી દેખાય જ્યારે તેનું ભેદ જ્ઞાન થાય. જોયું શું ભેદ જ્ઞાન થાય, એટલે ચૈતન્ય જ્ઞાન દર્શન સ્વભાવવન પરિપૂર્ણ પ્રભુ, એની વ્યક્તતા તો જાણવું દેખવું એવી એની વ્યક્તતા પ્રગટતા હોય ત્યારે તે પર્યાયમાં કર્મના નિમિત્તના સંગે જે મલિનતા થાય ભાવક, એ ભાવકનો ભાવ છે, એ ચૈતન્યના સ્વભાવનો ભાવ નથી. હા હા હા, હવે આવું ક્યાં સમજવું, એવું છે પ્રભુ. હે, અપૂર્વ છે ભાઈ. હા, એને કોઈ દી કર્યું નથી. હા, અનંતકાળ અનંતકાળ વીતી ગયો ભાઈ. હા, પણ એક ભગવાન
કલશ મેં કે છે શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હે આત્મા તો શુદ્ધ ચૈતન જ્ઞાન સિંધુ દરિયો ભર્યો છે એની વ્યક્તતા એ કહે છે જુઓ ચૈતન્યની શક્તિની વ્યક્તિ ચૈતન જ્ઞાન જ્ઞાન ને દર્શન જ્ઞાતા દર્શા સ્વભાવથી ભરેલો ભગવાન એ ચૈતન્યની શક્તિ એની વ્યક્તિ એની વિશેષ પ્રગટ દશા તો જ્ઞાન દર્શનનો ઉપયોગ માત્ર છે ધીમે થી સમજવું ભાઈ આ તો અનંતકાળે નહીં કરેલી વાત છે આ તો વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એ કહેલો માર્ગ બહુ સૂક્ષ્મ છે ઘણા ધીરજથી જે સમજાય એવી ચીજ છે શું કહ્યું હે સમજાય એવી છે બરાબર અહીંયા બે પ્રકાર વર્ણ્યા એક ભગવાન ચૈતન સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ બિરાજમાન છે ચૈતન્ય શક્તિ કહો પરમાત્મા સ્વરૂપ કહો જ્ઞાન ને દર્શનના સ્વભાવથી ભરેલું ભગવાન આત્મા એની વ્યક્તિ એટલે પ્રગટતા પર્યાયમાં જાણવા દેખવાની ઉપયોગની પર્યાય તે એની વ્યક્તતા છે અને કર્મ જે છે જળ ભાવક એની વ્યક્તતા એટલે કે પુન પાપના મલિન ભાવ ગજું વાતું છે ભાઈ એ કર્મના ભાવકનો ભાવ આ ચૈતન્યની શક્તિનો જાણવો દેખવો ઉપયોગી એનો ભાવ પણ અનાદિથી એ ઉજાણ દેખનો ઉપયોગમાં એ મલિનતા મનનો ભાવ અંદર જે ઉપયોગ રૂપે દેખાય છે એ એનું નથી પર્યાયમાં થાય છતાંય એના એના સ્વભાવમાંથી થયેલો નથી એની શક્તિના સત્વમાંથી થયેલો નથી આવું છે ભગવાન જેની વાત હું બાપા બહુ માર્ગ નો ગાથા એવી આવી ગઈ છે ને મળે એમ વાત તો એવી છે બાપા શું કરીએ ભગવાન આત્મા તો ચૈતન સ્વભાવી જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી પ્રભુ એની વ્યક્તતા પ્રગટતા તો જાનન દેખન ઉપયોગ અને આનંદ પર્યાય એ એની પ્રગટતા હોય એને બદલે કર્મ જે ભાવક જળ કર્મ તેનું વ્યક્તપણું જે પુન પાપ ને મળીને ભાવકનો ભાવ દ્રઢ સ્વભાવનો ભાવ નહીં પટણીજી સમજાયું તો છે બાપા હા પ્રભુ તારા ઘરની વાત છે ને ના હતા એ જાણક સ્વભાવ ભગવાન એનો પ્રગટપણો જાણવા દેખવાનો ઉપયોગ છે એમાં એ કર્મના ભાવકનો ભાવ ઉપયોગ ત્યાં જોડાવાથી મલિન દેખાય છે આવો ઉપદેશ હવે આથી એમ કરે કે ભગવાનની ભક્તિ કરો ગુરુની ભક્તિ કરો તો સમજાય હવે ભક્તિ ભક્તિ કરે બધો રાગ છે સાંભળે એ રાગ છે એ કર્મના ભાવકનો ભાવ છે ભાઈ તને ખબર નથી ભારે કામ આપણું બાપુ બહુ ગાથા એ
ચૈતન્ય શક્તિની વ્યક્તિ ભગવાન સામર્થ, એનું ચૈતન સામર્થ, જ્ઞાન દર્શન સામર્થ છે આત્માનું, એની વ્યક્તિ પ્રગટતા જ્ઞાન દર્શન ઉપયોગ માત્ર છે. એની પ્રગટતા તો જાણવું દેખવું ઉપયોગ માત્ર એની પ્રગટતા છે. હા હા હા, એના ઉપયોગની પ્રગટતાના રાગ રૂપે ઉપયોગ થાય એવો એનો ઉપયોગ નથી. એ ચૈતન સ્વરૂપ ભગવાન જ્ઞાનનો સાગર પ્રજ્ઞા બ્રહ્મપ્રભુ, એની પ્રગટતા તો જાણવા દેખવાના ઉપયોગની પ્રગટતા છે. એની પ્રગટતા શુભ શુભ ભાવ એની પ્રગટતા નથી. હા હા હા, કારણ કે એની ખાણમાં એ વિકાર ભર્યો નથી કે જેની વિકાર પણ હું ભાવક ભાવ થાય, એ ભાવક જીવનો ભાવ થાય. હા હા, આખરી વાત બાપા. અરે ધર્મ શું ચીજ છે, અને આ કરુષતા તો રાગ દ્વેષનું રૂપ છે. ભગવાન ચૈતન શક્તિ એટલે જાણવા દેખવાના સામર્થવાળું એ તત્વ છે. ભગવાન તો આત્મા તો જાણવા દેખવાના સ્વભાવનું સામર્થવાળું તત્વ છે. એના સામર્થમાંથી પ્રગટ થાય તો જાણવા દેખવાની વ્યક્ત પર્યાય ઉપયોગ પ્રગટ થાય, એમાંથી મલિન પર્યાય પ્રગટ થાય ઉપયોગમાં, એવું છે નહીં. હા હા હા, પણ તે ઉપયોગમાં કર્મના નિમિત્તથી થયેલો ભાવકનો ભાવ, પુણ્ય પાપ દયા દાન વ્રત ભક્તિ આદિનો ભાવ, હા હા હા, એના ઉપયોગમાં મલિનપણે દેખાય છે. એનું વસ્તુ પર્યાય અને ગુણકુળ મલિન નથી. એને દેખાય છે પણ પાપના મલિન ભાવ પર્યાયમાં, એ પરનો ભાવ છે, પરના સંગે થયેલો છે, પરની શક્તિની વ્યક્તતા પ્રગટ થતા તે મલિન ભાવ થયો છે, ભગવાનની શક્તિથી પ્રગટ થતા તે મલિન ભાવ થયો નથી. એની પ્રગટતામાં તો જાણવા દેખવાનો પર્યાય તેની પ્રગટતા છે. હા, એ જાણવા દેખવાના પ્રગટ પર્યાય ઉપયોગમાં કર્મના ભાવકનો ભાવ મલિનપણે દેખાય છે. હા હા, છે તે દ્રવ કરમનો જળ પૂદગળ દ્રવ્યનો છે. હા, કરુષિતા કીધી ને, તે જળ કર્મની પૂદગળ દ્રવ્યની છે. હા હા હા, આવું છે કેમ કે શુભ શુભ ભાવ જે છે એ અચેતન છે, જળ છે, એમાં ચૈતન્યના પ્રકાશનો કોઈ પર્યાય નથી. એમાં આવી વાતો છે, સંપ્રદાયમાં પડેલા ને આ આકરી વાત લાગી. આવો માર્ગ કે આ જીવન બાપુ, માર્ગ તો આ છે ભાઈ. કે છે કે આ કૃષ્ણતા તો રાગ દ્વેષ મોહ, પુણ્યને પાપ અને મિથ્યારૂપી ભાવ, તે દ્રવ્ય કર્મરૂપ જળ પૂદગળ દ્રવ્યની છે. હા હા હા, એટલો ધીરો થાય ત્યારે તેના ઉપયોગમાં મલિનતા છે એમ દેખાય. હા હા, એ મલિનતા મારું ચીજ નહીં. ભગવાનની ભક્તિ કરે, દેવગુરુની ભક્તિ કરે, એ બધો રાગ ભાવ, હા હા હા, ગજબ વાત છે. એ ભાવક કર્મનો ભાવ છે,
જીવ શક્તિનો એ ભાવ નથી, એના સ્વભાવમાં એ ભર્યું નથી. સ્વભાવમાં તો જાણવો દે કોણ આનંદ ભર્યો છે, એની પ્રગટ દશા થાય તો જાણવો દે કોને આનંદ દશા થાય. હા હા હા, આવું છે. તોય વળી લોકો બજારા કેટલાક જૂના ભયસાગર છે, બહુ પ્રસન્ન કરે છે. હા હા, બેનશ્રીના વચનો અમને દિગંબર સાધુ 20 વર્ષની દીક્ષા. હા હા, અમે કોઈ દી આવી વાત સાંભળીને અમને ખબર નથી. એમ અમે મુનિ નથી. બાપા મુનિ કોને કહેવાય? ખાલી બે કાગ લાગ્યા છે, ખાલી એક લાગ્યા છે. લોકો એમ કે માગણી બહુ કરે છે બેનના પુસ્તકની. સ્થાનકવાસી લોકો આવે છે, એ માગણી કરે છે. પણ એની મેળાઈ પકડ હું કરશ. હા હા, ભગવાન આત્મા એ તો ચૈતન, એટલે જાણવું દેખવું જેનો ટીકાળી સ્વભાવ, એનું સામર્થ છે. એમાં રાગ કરવો એ હું સુંદર તેનામાં નથી. એ પુણ્યપાપ દયાદાનના ભાવ કરવા એ કઈ જીવના સ્વભાવનું સામર્થ નથી. એ તો ભાવ જળ કર્મ ભાવક જે છે જળ, તે કર્મ સિદ્ધ કર્યું, એક ઓર ભગવાન સિદ્ધ કર્યું. બે ભાવકનો ભાવ એની પર્યાય મલિન છે એમ સિદ્ધ કર્યું. આ ભાવક જે જ્ઞાયક ભાવ છે એનો ભાવ જાણવું દેખવું ઉપયોગ એ સિદ્ધ કર્યું. હા હા હા, હવે એ ઉપયોગમાં જે બધી મલિનતા દેખાય છે કે છે. હા એ ઉદગળ દ્રવ્યની છે, આમાંથી કાઢે કે પર્યાય છે. જળ ને રીંધાય આત્માની નથી. કઈ આપે ત્યારે, અત્યારે દ્રવ સ્વભાવની વાત ચાલે છે. દ્રવ સ્વભાવ જે છે વસ્તુનો, ભગવાન આત્માનો, એ સ્વભાવમાંથી વ્યક્તતા કઈ રાગની થાય? હા, એના સ્વભાવના ભંડારમાં કોઈ વિકાર ભર્યો છે? એના સ્વભાવમાં ભંડારમાં તો નિર્વિકારી શક્તિઓ ભરી છે. હા હા હા, આવી વાત છે. તો શાંતિભાઈ, હું કલકત્તા પંત કહું, ક્યાંય મળ્યું હું નથી. ક્યાંય કલકત્તામાં પૈસા મળે છે કે છે? ક્યાંય મળે છે ધૂળમાં? હું આ અમારે એરિયા નહીં જઈશ. અજીતભાઈ ને પૈસા મળે છે બહુ નિરૂબીમાં. હા, એ કહે છે પૈસા અહીં મળે નહીં, ત્યાં પૈસા મળે એમ કે ભાઈ. હા, પૈસા કોને મળે છે, ક્યાં મળે છે, કોને મળે? પ્રભુ પૈસા તો પૈસામાં રહ્યા, કોને મળે? હા હા આત્મા ભગવાન આત્મા છે ત્યાં પૈસો આવે છે, અંદર ગરી જાય છે પૈસા. એ જળની દશા જળમાં રહે છે, ભગવાન આત્માની દશામાં પણ આવતા નથી, તો એના દ્રવ ગુણમાં તો ક્યાંથી હોય? અહીંયા તો પર્યાયમાં આવે છે એ ચીજ શું છે એ વસ્તુ તો આવતી જ નથી. અહીં તો પર્યાયમાં શક્તિની વ્યક્તતા જે ઉપયોગ છે એના ઉપયોગમાં જે જળ કર્મમાં ભાવકનો ભાવ મલિનપણે દેખાય છે તેનું ભેદ જ્ઞાન કરવું. હા 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 હા,
ભાઈ ભગવાન સર્વજ્ઞ જનેશ્વર દેવ પરમાત્મા એનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ. એ કલુષિતતા પરાગદેહમ રૂપ છે, તે દ્રવ કર્મ રૂપ જળ ભૂતગળ દ્રવની છે. અહીં દ્રવના સ્વભાવની અપેક્ષા વાત ચાલે છે. દ્રવનો સ્વભાવ છે તો જ્ઞાન ચૈતન્ય શક્તિ, ચૈતન્ય શક્તિ જ્ઞાન સિંધુ, જ્ઞાન દર્શનનો સિંધુ દરિયો સાગર ભગવાન છે. એમાંથી થોડો ઉછાળો આવે, એ ઉછાળો આવે તો શું આવે, એમાંથી જાણવા દે કે એની પર્યાનો ઉછાળો આવે. હા હા હા, એના ઉપયોગમાં જે આ કર્મના ભાવકની પુનપાપના ભાવ મનીન જે છે, પૂતગળનો ભાવ એના સ્વભાવનો એ ભાવ છે, જીવના સ્વભાવનો એ ભાવ નથી. હા હા, એ પૂતગળ દ્રવની જ્યારે ભાવક ભાવ જે દ્રવકર્મ રૂપ મોહનો ભાવ, ભાવક કર્મ એનો ભાવ શુભ શુભ રાગ, તે દ્રવકર્મરૂપ મોહનો ભાવ, તેનાથી અવશ ભેદભાવ થાય છે. કેમ કે એ પરનો છે માટે ભેદભાવ થાય છે એમ કે છે, એ સોનો નથી માટે ભેદભાવ થાય છે. સમજાણું કાંઈ, આવો માર્ગ આવો ઉપદેશ. શું કે છે હજી પકડવું કઠણ પડે. અરે રખડતા આનંદ કાળથી એને સચ મળ્યું નથી, સચ મળે ત્યારે એને દરકાર કરી નથી. એ ભાવક ભાવ જે દ્રવ કર્મ મોહનો ભાવ, તેનાથી જરૂર ભેદભાવ થાય છે. કેમ કે એના સ્વભાવમાં અને સ્વભાવની વ્યક્તતામાં એ વિકાર નથી. હા 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 હા, ભગવાન આત્મા ચૈતન સ્વભાવનો સાગર, એનામાં વ્યક્તતા હોય તો તેના સ્વભાવની શક્તિની વ્યક્તતા હોય, પણ પુણ્યને પાપના મલિન ભાવની વ્યક્તતા એ શક્તિની વ્યક્તતા નથી, એ દ્રવ્યના સ્વભાવની વ્યક્તતા નથી. આ એ કર્મના ભાવકના ભાવનો ભાવ માટે છે, તેનાથી જરૂર ભેદભાવ થાય છે, આ કારણે એનાથી ભેદભાવ થાય એમ કે છે. શું કહ્યું એ ભગવાન આત્મા ચૈતન 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 સિંધુ દરિયો, ખારા દરિયો હોય એની છોળું ખારી હોય, મીઠો દરિયો હોય એની છોળું મીઠી હોય, એમ ભગવાન તો આનંદ અને જ્ઞાન સાગરનો સાગર ભર્યો છે. એની છોળું જો વ્યક્તતા હોય તો ઉપયોગ જ્ઞાન દર્શનના ઉપયોગની એની વ્યક્તતા હોય. એ ઉપયોગમાં જે કર્મના ભાવકનો ભાવ દેખાય છે એ જળ કર્મનો ભાવ છે, માટે તેનાથી જુદો થઈ શકે. આવી વાત છે. શું આચાર્યો એ રામ કર્યા છે, દિગંબર સંતો અમે તો એના દાસ છીએ ને. હા, તો કઈ વાત કરે, શું કરે પ્રભુ, તું કોણ છો, ક્યાં છો? કે હું તો જ્ઞાન દર્શન સ્વભાવથી ભરેલો તત્વ ત્યાં હું છું, અને ત્યાં હું છું એમ જેને માન્યું એની શક્તિમાંથી વ્યક્તતા તો જાણવા દેખવાના આનંદ નહીં થાય. આ
એવા જાણવા દેખવાના ભાવમાં જે મલિનતા દેખાય છે એ જળકર્મના ભાવકનો ભાવ છે, એ તારા સ્વભાવનો ભાવ. દોસ્તી પોતે તે તરફનું વલણમાં ઉપયોગમાં મલિનતા જાય છે, એ ચૈતન્યનો ઉપયોગ નથી. એ જળકર્મના ભાવનો ભાવ અંદર થાય છે, એ મલિન ભાવ છે. જેથી તે જળકર્મના ભાવકનો ભાવ જણાય તે ચૈતન્યના સ્વભાવ ભાવમાંથી નથી આવ્યું. માટે ચૈતન્યના સ્વભાવની વ્યક્તતાને લક્ષમાં લેતા અથવા દ્રવ્યને કાયમ લક્ષમાં લેતા એ મલિન ભાવ જુદો પડી જાય છે. આવું છે સંપ્રદાયમાં, એ હાલે કે આ સામાયિક કરું, પરિપૂર્ણ કરું, આ કરું, આ કરું. ભક્તિવાળાને એ હાલે ભક્તિ કરો, દેવગુરુની બાપુ મારગણા જુદા ભાઈ. રાગ પ્રસન્નમુખ છે, એ ખરેખર ભાવકનો ભાવ છે, જય દ્રવ્યના સ્વભાવનો ભાવ એ નથી. હા હા હા, ભગવાન સિંધુ ચૈતન, ચૈતન સિંધુ એ આવશે આપણું. હા હા, ચૈતન્યનો સિંધુ એની ભરતી પર્યાયમાં આવે તો જ્ઞાન દર્શનને આનંદ નહીં આવે ભાઈ. અને ભાવકર્મ છે તેનો ભાવ તો મલિન ભાવ, તેની ભરતી છે. પણ અહીંયા જ્ઞાનના ઉપયોગમાં જણાતા લક્ષ ત્યાં છે, તેથી મલિન પણ દેખાય છે. પણ લક્ષને ફેરવી નાખ, ભગવાન જ્ઞાન સિંધુ છે તેના પર લક્ષ કર તો એ રાગની ભિન્નતા તને ભાસ થશે અંદર. આવું છે આવી વસ્તુ છે. એને પહેલું સમજણમાં તો એ વાત ને પહેલી જ્ઞાનમાં એનો નિર્ણય તો કરે કે મારું પ્રભુ શુદ્ધ ચૈતન્ય શક્તિના સ્વભાવથી ભરેલો ભગવાન, એમાંથી મલિનતાના પરિણામ ક્યાંથી આવે? આ આકરના પરિણામ પાતળા પડે પણ કઈ છે, રાગ રૂપે થાય, કાળીજી રૂપે થાય. એ આકરના પાણી પાતળા પડે તો પણ મીઠાવે. એમ ભગવાન આત્મા ચૈતન સ્વરૂપ જાણક દેખન આનંદ આદિ શક્તિના સામર્થવાળો પ્રભુ, એની પર્યાયમાં છોડ આવે તો નિર્મળ જ્ઞાન દર્શન આનંદ નહીં આવે ભાઈ. એ દ્રવ્યનું જેને લક્ષ થાય તેને પર્યાયમાં આનંદ ને જ્ઞાનની પર્યાયની વ્યક્તતા છોડ આવે. પણ એને જ્ઞાન દ્રવ્ય સ્વભાવનું લક્ષ નથી, તેથી દ્રવ્યની વ્યક્તતા જે છે જ્ઞાન દર્શન ઉપયોગની તેને ખબર નથી. તેથી તેના જાણવા દેખવાના ઉપયોગમાં ભાવકનો ભાવ ભાષે તે હું છું એમ માનીને તે અટકી ગયો છે. બેનની ચોપડીની માગણી બહુ આવે હવે, જગતના ભાગ ટાણે આવ્યું.
થાય પણ સમજવું ભાઈ મહાપુરુષાર્થ છે ભાઈ. એ કોઈ ભગવાનની ભક્તિ કરી દે ને દેવગુરુ શાસ્ત્રને ખબ ખબ કે હા આમ કે માટે સમજાઈ જાય એવી એ ચીજ નથી. હા હા મોટા ગજરથ કાઢે 5-5 લાખમાં ખર્ચ કરીને ઘર ઘોડા કાઢે 25-50 ઘોડા 2-4 હાથી અમારે થયું હતું ને જયપુર વરઘોડો જયારે નીકળ્યો ભગવાન નું હું ત્યાં હતો ને ભગવાન નો બેઠો એક બી હાથી 40,000 માણસ હારી અને 40,000 માણસ અને ગામના માણસો લાખો તો ઉપર દેખે શું છે આ તે કોઈ રાજા એવા છે કે જયપુર એક હાથી મોઢા શણગારેલા અને 1,000-1,000 માણસની પછી એક એક બેન્ડ વાજા મોટું લશ્કર જોવા નીકળ્યા લોકો ગામ સાધુ જોવા નીકળ્યા દિગંબર. પણ આ શું છે પ્રભુ જ્યાં તો બહાર છે એ તો બધી બહારની ચીજ છે એ તો જડની ક્રિયા બહારની છે અને એમાં ભાવ હોય તો કદાચ રાગની મંતાનો શુભ છે એ શુભ પણ મલિન ભાવ છે. એ પણ ભાવકનો ભાવ છે જ્ઞાયકનો ભાવ નહીં જ્ઞાયકનો ભાવ નહીં ભાવકનો ભાવ છે. ત્યારે ભાવક ભાવ જે દ્રવ્યકર્મ મોહનો ભાવ તેનાથી જરૂર ભેદભાવ થાય છે. કેમ કે ભાવકનો ભાવ છે દ્રવ સ્વભાવ જ્ઞાયકનો ભાવ નથી. શું શૈલી ગજબ છે શૈલી આવી ટીકા અત્યારે ભરત ક્ષેત્રમાં ક્યાંય નથી. દિગંબર ધર્મ સિવાય આવી વાત ક્યાંય નથી. અને એનો આત્મા જરી મજસ થઈ જાય તો એને કબૂલાત આવે હાસ તો હાસ છે. ભાવક ભાવ જે દ્રવ્યકર્મ ભૂનો ભાવ તેનાથી જરૂર ભેદભાવ થાય છે અને આત્મા જરૂર પોતાના ચૈતન્યના અનુભવ રૂપથી થાય છે. એ મલિન ભાવ એ ભાવકનો ભાવ જ્ઞાયકનો નહીં એમ ભેદ કરતા જ્ઞાયક ભાવની પ્રણતિ શુદ્ધ થઈ જાય છે. એ રાગથી ભિન્ન પડતા દ્રવ્ય સ્વભાવની શક્તિ ઉપરનો દ્રષ્ટિ પડતા પર્યાયમાં જ્ઞાનીનું જ્ઞાનનો અનુભવ થાય છે. આનું નામ ધર્મ છે. અરે અરે આવી વ્યાખ્યા સમજાણું કાંઈ બંબાઈ બધું સાંભળ્યું નથી ત્યાં ક્યાંય માંગરું ફાંગરું એવી વાત બાપા છે. મીઠી મધુરી વીણા વાગે છે. એ જ્ઞાયક ભાવ માં પુનર્યુક્તિ લાગે એવું નથી. એ જ્ઞાયક ભાવ ભગવાન એનો વ્યક્ત ભાવ પ્રગટ ભાવ તો જ્ઞાયકની પ્રણતિ રૂપા હોય. આ જાણો દેખું આનંદ આદિ અને આ ભાવકનો ભાવ વિકાર છે એ પર્યાયમાં દેખાય છે તે ભિન્ન છે એમ જેને ભેદ જ્ઞાન કર્યું એને જ્ઞાનના સ્વભાવની અનુભૂતિ રહી. જે રાગનો અનુભવ હતો મજિંતાનો એનાથી ભેદ કર્યો
એટલે અરાગ નો અનુભવ થયો, અનુભૂતિ શુદ્ધ ચૈતન્ય થઈ. હા હા હા, અરે લોકો બીજા વિરોધ કરે, બાપુ માફ કરજો ભાઈ, માર્ગ તો આ છે, તમને દુઃખ લાગે તો શું કહીએ ભાઈ. હા હા હા, વસ્તુ તો આ છે, ત્રણ કાળ ત્રણ લોકમાં આ જ વસ્તુની સ્થિતિ છે. એને દ્રષ્ટિમાં ન લેતા મલિન પ્રણામ જે ભાવ કનો ભાવ તેને દ્રષ્ટિમાં લેવો એ તો મિથ્યા જ ભાવ, સંસાર ભાવ છે. પણ એનાથી ભીન પડી, કેમ કે પરનો ભાવ છે માટે સ્વનો ભાવ નથી, માટે ભીન થઈ શકે છે એમ કે છે. એ ઝળક દેખાય છે ઉપયોગમાં, એ તો શુદ્ધ ઉપયોગની ચીજ એવી છે, દેખાય દેખાય પણ છે એ પરભાવ. એને ભીન પાડીને પ્રભુ ચૈતન્યના સ્વભાવ સન્મુખ થવું, તેને અનુભૂતિ જ્ઞાનની શાંતિની થાય, આ તેને અહીંયા પરમાત્મા ધર્મ કહે છે. આવી ધર્મની શરતો છે બાપા. હા હા, એ ભાવાર્થીઓ કવશ ત્રીસ સર્વત સ્વરસ નિર્ભર ભાવ ચેતયે સ્વયમં સ્વમય એકમ નાસ્તિ નાસ્તિ મમ કથં સંચન્ન મોહ શુદ્ધ ચિદ ઘન મહો નિધિ અસ્મિ. એનું હિન્દી બનાવ્યું છે ને ભાઈ બનાસીદાસે આ કળશનું. કહે વિચિક્ષણ પુરુષ સદા હું એક હું, કહે વિચિક્ષણ પુરુષ સદા હું એક હું, અપને રસ શું ભર્યો અનાદિ ટેકું, મોહ કર્મ મમ નાહી નાહી ભ્રમકું પહે. એ મલિનતાના પરિણામ તો ભ્રમણાનો કુવો છે. આ ત્યારે હું શુદ્ધ ચેતના સિંધુ અમારો રૂપ હે, શુદ્ધ ચેતના સિંધુ અમારો રૂપ હે. મોહ ભાષા કેવી કરી છે, મોહ કર્મ નાહી નાહી બ્રહ્મ કુંપ હે. એ ભ્રમણા પણ મર્યાદિત કુવા જેવી છે. આ પણ શુદ્ધ ચેતના સિંધુ અમારો રૂપ હે. આ હે, દેખો આ લોકમાં હું ત્યાં શ્લોકનો હરિગીત બનાવ્યું બને ભાઈ, હરિગીત શું કે બનાશ. આ જગતની અંદર એટલે એક જગત સિદ્ધ કર્યું, હું સ્વયં પોતાથી એટલે કોઈ ઉપદેશ મળ્યો માટે થાઉં છું એમ નહીં. હા હા હા, ભગવાન ને ગુરુ નો ઉપદેશ મળ્યો માટે હું સ્વયં અનુભવ રૂપે થાઉં છું એમ નહીં. આમ છે દેશના લબ્ધિ મળી માટે હું આમ થાઉં છું કે ના. હા હા, પોતાથી જ સ્વયં છે ને, હું તો મારા સ્વરૂપથી પોતાથી એકમ સોમ
ઈ જપ સ્વયં કાઢ્યું પોતાથી જપ પરથી નહીં એમ સિદ્ધ કરવા સ્વયં એકમ સ્વમ એમ આવ્યો ને જુઓ ને એકમ સ્વમ પોતાના એક સ્વરૂપને બિન રાગ આદિને નહીં બિન ભાવને નહીં મારો પ્રભુ એક આત્મ સ્વરૂપ પ્રભુ છે ચૈતન બિંબ પરમાત્મ સ્વરૂપ મેં આત્મ સ્વરૂપ મેં એક રૂપ હું ભિન્ન ભિન્ન પ્રકાર જે છે એ રૂપે હું નહીં અરે સાંભળવા મળે નહીં એ બિચારા કેદી વિચારે કે રાજા અરે એની રખડ પટે કે મટે આ લોકમાં હું એટલે શું જગતનું અસ્તિત્વ છે એમાં મારું અસ્તિત્વ પોતાથી પોતાના એક આત્મ સ્વરૂપને અનુભવું છું હું મારો આનંદનો સાગરનાથ ચૈતન્ય સ્વભાવી ભગવાન એને પરના અલંબનને અપેક્ષા વિના મારા સ્વભાવને એકરૂપે હું અનુભવું છું હું આનંદ છું જ્ઞાન છું શાંતિ છું સ્વચ્છ છું પ્રભુ છું જીવ અધિકાર છે ને જીવનું સ્વરૂપ જુદું પાડીને જીવ પણ આ છે બતાવ્યું તેથી રાગને અજીવ કયો જળ કયો ચૈતન્ય સ્વરૂપ નહીં માટે જળ કેમ કે રાગ છે ચાહે તો ભગવાનની ભક્તિ ગુરુની ભક્તિ હો પણ રાગ છે તે અચેતન છે રાગ પોતાના જાણવાની તાકાત નથી રાગને પોતાની જાણવાની તાકાત નથી રાગ પર દ્વારા આત્મ દ્વારા જણાય માટે તે રાગ અચેતન ને જડ છે ઈશ્વરજી આવી ઈશ્વરતા છે અરે લોકો બિચારા શું કરે વિરોધ કરે ભગવાન તત્વનો વિરોધ કરે પ્રભુ તારું તત્વ એવું છે ભાઈ તને એકાંત લાગે કે આ તો વ્રત ને નિયમ ને તપ ને ભક્તિના ભાવને રાગ કરીને ઉડાવી દે છે પ્રભુ ભાઈ તને ખબર નથી તારો ચૈતન્ય ભગવાન એકલા જ્ઞાન દર્શન આનંદના સ્વભાવથી ભરેલો પ્રભુ એના ઉપયોગમાં રાગ ક્યાંથી આવે ટીકાળી ઉપયોગ સ્વરૂપ ઉપયોગમાં ઉપયોગ છે સમરમાં આવ્યું ને ભાઈ એટલે નિર્મળ ઉપયોગ પરિણતિમાં આત્મા છે રાગમાં આત્મા નથી ગજબ શૈલી દિગંબર સંતોની વાત હું પરમાત્માને જાહેર પ્રસિદ્ધ કરીને પોકાર મારે છે દાંડી ફીટીને પોકારે છે દુનિયા માનો ન માનો સમાજમાં સમતુલ રહો ન રહો એ નાગા બાદશાહથી આગા દિગંબર સંતો પોકાર કરે છે આમ એ પોતાથી જ એક એ સમ એક એક રૂપ નહી ભેદે નહીં રાગ તો નહીં પણ પર્યાયનો ભેદ નહીં એમાં એક સમ એક સમ એક સમ એક શું એક પોતે એક પોતે છે ને એક પોતાનો એક ને સોનો અર્થ આપણો સૌ એક રૂપ સમ
એક એટલે પોતાનો એક, સમય એટલે પોતાનું સ્વરૂપ, આત્મનું સ્વરૂપ. ભાગશાળી ને કાને પડી વાતું છે બાપા, રામજીભાઈ કે ને કે. હા, આવી વાત છે બાપ. હા, તો એને કરવાનું છે ને. એ તો કયું કઈ સ્વયં એકમ એવું કરે છે, બતાવ્યું માટે કરે છે એમ છે. બીજો શું કરે, વસ્તુ આ છે એમ કે ગતિ તો એને કરવી છે ને, ચાલવું તો એને છે ને, માર્ગ બીજો બતાવે કે જો આ માર્ગ સાંઈ થી જા, એ બે વાડ વચ્ચે હાલવું તો એને છે કે વાડી આવે, અને હારે આવે તો હાલવું તો પોતાને છે કે. કહે વિચિક્ષણ પુરુષ, વિચિક્ષણ એટલે જ્ઞાની, તેને વિચિક્ષણ કહીએ. જગતના દાયા બધા પાગલ જેવા છે, જગતના બધા વકીલો ને, આ મોટા વકીલ હતા, બે ત્રી વર્ષ પહેલા 2000 રૂપિયા લેતા દેવા, પાગલ મોટા, LLB વાળા મોટા પૂંછડા મોટા ગળ્યા હોય, કે વકીલાતના 1000-1000 નું દનિયો લેતા હોય, મોટા પાગલ છે. અહીંયા તો વિચિક્ષણ એને કહીએ કે જેને રાગથી બિન પડી મારું ચૈતન્ય સ્વરૂપ શુદ્ધ છે એવું અનુભવ થયો, એને વિચિક્ષણ ડાયો કહીએ, બાકી બધા પાગલ છે. જેના ફળમાં ચાર ગતિ મળે રખડવું, એ શું ચીજ છે બાપા. અરે રે, ભાવ ભ્રમણ કરતા ક્યાં ભાવ જાય. અરે એક હવારમાં પીસાઈ જઈશ ને, ત્યાં મૂકે છે, શું કહેવાય, પ્રકાશ જે બેટરી મૂકે ત્યાં એકદમ ફૂદા એવા આવે, ફૂદા જંગલમાં. અરે બિચારા ચૌરિંદ્રી લાગે છે, શરીર નાનું, આમ છે આમ છે. એને કઈ ખબર નથી ક્યાં હું કરીએ છીએ, કોણ છે આ. અરે માણા કેવી થાય, એને આવું સાંભળવું કેવી મળે, સાંભળ્યા પછી પણ ભેદ કરે ક્યારે, આ બહુ દુર્લભ વસ્તુ ભાઈ. આ લોકમાં હું સમ્યક દ્રષ્ટિ જીવ, ધર્મી જીવ એમ પોતાને માને છે કે હું પોતાથી જ એક સમ આત્મ સ્વરૂપને અનુભવું છું, પરને લઈને નહીં, ઉપદેશને લઈને નહીં, રાગને લઈને નહીં, એમ કે છે. મારો નાથ ભગવાન ચૈતન્ય સ્વરૂપી, એને હું એક રૂપ છું, તેને હું અનુભવું છું. આ આનું નામ વિચિક્ષણ અને સમ્ય દ્રષ્ટિ. સર્વત્ર સ્વસરસ નિર્ભર ભાવમ, કે જે સ્વરૂપ મારું સર્વતઃ ચારે બાજુથી પોતાના નિજ રસરૂપ પોચૈતન પ્રણમથી પૂરણ ભરેલો. મારું પ્રભુ તો શુદ્ધ ચૈતન્ય સિંધુ, દરિયો મોટો સાગર,
જ્ઞાન આદિ ગુણોનો તો ગોદામ, મારો નાથ તો જ્ઞાન આદિ ગુણનો ગોદામ, શક્તિઓનો સંગ્રહાલય અને સ્વભાવનો સાગર. હા હા હા, એવું જે સ્વરૂપ સર્વત પોતાના નિજ રસ રૂપ ચૈતન્યના પરિણમનથી, એટલે સ્વભાવ છે. અહીં વાત છે સ્વભાવ, પૂર્ણ ભરેલો ભાવવાળું છે. પરિણમન શબ્દ એના પરિણામિક સ્વભાવથી ભરેલો પરિપૂર્ણ છે. હા, એ પરિણમન એટલે પર્ય નથી, સમજાણું કાંઈ. અરે સમય ચાલ્યા જાય છે, વીજળીના ઝબકારે આયુષ પૂરું થઈ જશે ભાઈ, એ ઝબકારો ચાલ્યો જશે. એમાં આ પૂરબીલે મોતી, વીજળીને ઝબકારે મોતી પોઈલો તો પોઈલું. હા, મારો નાથ ચૈતન સ્વરૂપ એક સ્વરૂપે બિરાજે છે. નિર્જર સ્વરૂપ ચૈતન્યના ભાવથી પૂરણ ભરેલો ભાવવાળો છું. જ્ઞાન દર્શન આનંદના ભાવથી પૂરણ ભરેલો છું. વિકાર તો નહીં પણ અલ્પજ્ઞ પણ નહીં. માટે આ મોહ મારો કંચનમ નાસ્તી નાસ્તી કાંઈ પણ લાગતો વળગતો નથી. આ હા હા, એ શુભ શુભ રાગ આદિ ભાવ, એ મોહ ભાવ, કેમ કે પરતરફના સાવધાન વાળો ભાવ મારા સ્વરૂપના સાવધાનથી ભાવથી અતિ ભિન્ન છે. મારે ને એને કાંઈ લાગે વળગે નહીં. આ હા, ચૈતન્યના સ્વભાવથી ભરેલો હું, એને આ રાગ જે પરતરફનો મોહ ભાવ, એ મારે કાંઈ નાસ્તી નાસ્તી ગતન એટલે કાંઈ પણ લાગતો વળતો નથી, અને એને અને મારે કાંઈ પણ માતો નથી. નાસ્તી નાસ્તી બે વાર છે ને, કાંઈ નથી કાંઈ નથી મારે ને એને. આ હા, ત્યારે અસ્થિ શું છે હવે? મારું હોવાપણું, મારું કરવું એનું હોવાપણું શું છે? આનું તો મારામાં નાસ્તી છે. ત્યારે અસ્થિ પણ એ મારી મોજૂદગી ચીજ પ્રભુ છે, એ શું છે? શુદ્ધ ચિદ ધન મહ નિધિ અસ્મિ. હું તો શુદ્ધ ચૈતન્યના સમરૂપ છે. શુદ્ધ ચિદ ઘન સમુખ મહ નિધિ, તેજ પુંજનો નિધિ, મહ એટલે તેજ. શુદ્ધ, હું તો શુદ્ધ ચિદ ઘન ચૈતન્યનો સમરૂપ, ચૈતન્યનો સમૂહ ભગવાન તો છું. હા હા હા, એક વાર તેજ પુંજનો નિધિ મહ નિધિ, મહ નામ તેજ, નિધિ નામ દરિયો, અશ્મિ નામ હું છું. હા 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 હા, આવી વાત. ભાવક ભાવના ભેદ વડે આવું અનુભવન કરે ત્યારે તેને સમ્યક દ્રષ્ટિ અને ધર્મી કહેવામાં આવે છે બાપા. હા હા, સમજાણું કાંઈ વિશેષ કહેવાય.